सचिन विस्तार ने सूरत महानगरपालिका आवरी लेवाथी वरसती वधु समय थई गयो छे। सचिन विस्तार मां आजु पण केटलीक जग्या प्राथमिक सुविधाथी वंचित छे। सूरत महानगरपालिकाना 30 नंबर वोर्डमां आवेला स्लम बोर्ड अगाउ केटलाक इमारतो घरासई થઈ ગઈ હતી, આજુ પણ ઘણી ઇમારતો ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળશે। અગાઉ સુરત મહાનગરપાલિકા સ્થાનિકો ઇમારત જર્જરિત હોવાને લીધે મકાનો ખાલી કરવા માટે કહ્યું હતું અને જે તે સમયે રહીશો દ્વારા મકાનો ખાલી ન થતા પાણીની સેવા બંધ કરવામાં આવી હતી। તે પછી સ્થાનિકો દ્વારા સ્થાનિક નગરસેવકો અને અધિકારીઓને રજૂઆત કરતા પાણીની સેવા સારું કરી દેવામાં આવી હતી। સ્થાનિકો દ્વારા નગરપાલિકાના વેરા બિલ ભર્યા પછી 20-30 દિવસ સુધી પાણી ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને આજે સ્લમ બોર્ડના 300થી વધુ મહિલા અને પુરુષો ઉધના સાઉથ ઝોનની બી ઓફિસ કનકપુરમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા, પણ કાર્યપાલક એન્જિનિયરે જરીવાલાએ લોકોનું ટોળું જોઈ કોન્ફરન્સ રૂમમાં સતાઈ ગયા હતા। તે પછી મહિલાએ બળજબરીથી કોન્ફરન્સ રૂમનો દરવાજો ખોલ્યો હતો અને પાણી માટેની રજૂઆત કરી હતી। જરીવાલાએ મહિલાઓને સમજાવ્યા બાદ કે આપના મકાન ખૂબ જ જર્જરિત છે, હાઉસિંગ બોર્ડ દ્વારા અમને લેખિતમાં ઓર્ડર કરવામાં આવ્યો છે કે આપની પ્રાથમિક સુવિધા બંધ કરવામાં આવે, જો આપને પાણી જોતું હોય તો હાઉસિંગ બોર્ડ દ્વારા લેખિતમાં લઈ આવો, પછી જ અમે પાણી આપીશું। સ્લમ બોર્ડના રહેતા મહિલાઓને અધિકારીની વાતથી સહમત થતા મહિલાઓ જરીવાલાને ઘેરાવો કર્યો હતો અને ઝોન ઓફિસથી બહાર જવા દીધા ન હતા। અંતે કાર્યપાલક એન્જિનિયર જરીવાલા દ્વારા પોલીસ બોલાવવામાં આવી હતી। સ્થાનિક સચિન પોલીસ મહિલા સ્ટાફ સાથે મહિલા પીએસઆઇ સંગાડાઓ ઝોન ઓફિસ પહોંચ્યા હતા। 2 કલાક પછી આ મામલો પોલીસ આવ્યા પછી શાંત પડ્યો હતો। આ પ્રકરણમાં સ્લમ બોર્ડના રહેવાસી હેરાન પરેશાન થઈ રહ્યા છે, જેમાં કોઈ બે વાત નથી। એક તરફ સુરત મહાનગરપાલિકા દ્વારા સ્લમ બોર્ડના રહીશો પાસે ઘરવેરો પાણી વેરો સમય સર્વસુલાત કરે છે, તેમજ હાઉસિંગ બોર્ડ આજે જર્જરિત ઇમારતોને દસ્તાવેજ કરી રહી છે અને એક તરફ આ મકાનો જર્જરિત તેમ કહીને લોકોની પ્રાથમિક સુવિધા બંધ કરવામાં આવી રહી છે। જો આ મકાન જર્જરિત હોય અને તંત્ર મકાનો ખાલી કરાવવા માંગતા હોય તો હાઉસિંગ બોર્ડ તેમને રહેવા માટે બીજી કોઈ સુવિધા કરવી આપવી જોઈએ।